જૈન ધર્મ મુજબ વિશ્વ સતત અસ્તિત્વ ધરાવે છે વિશ્વ એટલે બ્રહ્માંડ જૈન ધર્મ મુજબ વિશ્વ સતત અસ્તિત્વ ધરાવે છે એટલે કે વિશ્વ કાયમી છે ઓ આપણે તો દર્શનની શરૂઆત કરીને કોન્ટ્રાડિક્શન શરૂ જેવી ફિલોસોફી શરૂ કરી હે આપણા બુદ્ધ સાહેબ કહે છે વિશ્વમાં કશું પણ કાયમી નથી ઇઝ આ પ્રભુ કહે છે કે ભાઈ આખું વિશ્વ કાયમી છે મારા વાલા તમે સમજી રહ્યા છો ક્ષણ ભંગ વાદ જે બૌદ્ધિઝમ આપે છે એના વિરોધમાં છે જૈન ધર્મનો સ્યાદવાદ

એટલે કે આ વિશ્વનું કદી પણ સર્જન થયું નથી અને કદી પણ સમાપ્ત વિનાશ થશે નહીં બરાબર સમજાઈ રહ્યું છે મારા ભાઈ બહેનો થશે જૈન ધર્મ મુજબ વિશ્વ સતત પણ અસ્તિત્વ ધરાવે છે

અંગ્રેજીમાં કહીએ ડેવલપમેન્ટ ઉત્થાન આવશે જૈન ધર્મમાં ઉત્સર્પીણી એટલે શું ઉત્થાન અને પતન પતન અવસરપીણી એટલે કે ડિક્લાઇન ઉત્થાન અને પતન ની અવધિ અવધિ એટલે મુદ્દત કહી શકીએ આપણે સતત અસ્તિત્વમાં રહેતા આ વિશ્વમાં ઉત્થાન અને પતન ની અવધિ પીરિયડ કહેવાય અંગ્રેજી ભાષામાં અવધિ

ઉત્સર્પીણી અને આવુત્સર્પીણી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આવતી જ હોય છે ક્લિયર થાય બધાઈને આવ ફરા ફરતી આવતી રહે છે ફૂલ પોઈન્ટ 24 માં તirthankar ના દેહાંત ની તારીખ થી 24 માં તirthankar ના દેહાંત ની તારીખ થી ઉત્થાનની અવધિ ડેવલપમેન્ટની જે પીરિયડ છે ઉત્થાનની અવધિ સમાપ્ત થઈ જાય છે તથા પતનની અવધિ શરૂ થઈ જાય છે ઉત્થાનની અવધિ સમાપ્ત થઈ જાય છે

એવું જૈન ફિલોસોફી કહેવા માંગે છે ક્લિયર થાય ફર્સ્ટ પોઈન્ટ ઓકે કમ્પેરિઝન કરીએ ત્રણ વિચારધારા બૌદ્ધ જૈન અને વૈદિક અથવા હિન્દુઇઝમ આધારિત વિચારધારા બૌદ્ધ કહે છે વિશ્વમાં કશું પણ કાયમી નથી બધું એના કારણો પર નિર્ભર છે એક દિવસ બધું ખતમ થઈ જશે બધું જ ક્ષણિક છે જૈન કહે છે આખું વિશ્વ કાયમી છે મારા વાલા ઉત્થાન પતન થતું રહે બાકી રે કાયમી હિન્દુ શું કહે છે પાલન થાય થાય છે છે અને વિનાશ પણ સર્જન બ્રહ્મા કરે છે પાલન વિષ્ણુ કરે છે અને વિનાશ મહેશ થી જોડાયેલું છે તો કન્સેપ્ટ ઓફ ત્રિમૂર્તિ એ હિન્દુઇઝમ ની ખાસિયત છે ને એ ત્રીજો વિચાર છે એમ કહે છે કે એક ક્ષણિક પણ છે પરંતુ પાછું એનું સર્જન થાય છે પાછો પ્રલય આવે છે અને વર્તમાન જે હિન્દુઇઝમ બેસ્ડ આપણે એવું કહી શકીએ માઇથોલોજીકલ લિટરેચર જે ધારણા છે એ ધારણા મુજબ અત્યાર સુધીમાં અઠ્યાવીસ કલ્પ પૂરા થઈ ગયા છે અઠ્યાવીસ કલ્પ અત્યારે ચાલી રહ્યો છે તો મતલબ શું થયો સત્યાવીસ વખત આની પહેલા આ સૃષ્ટિનું સર્જન થયું છે પાલન થયું છે અને વિનાશ થઈ ચુક્યો છે આ અઠ્યાવીસ મો ક્રમ ચાલુ છે ટ્વેન્ટી એટ બરાબર સમજાઈ રહ્યું છે ત્રણેય કઈક જુદું જુદું રજૂ કરે છે ત્રણેય નો જન્મ ત્રણેય ફિલોસોફી નો જન્મ હિન્દુસ્તાન ની જમીન ઉપર થયો ઓકે પોઈન્ટ નંબર ટુ લઈએ સર હા ક્રિશિયાનિટી માં બી ટ્રિનિટી નો કોન્સેપ્ટ છે ને બહુ મારો અભ્યાસ નથી બેટા બટ એમાં છે ખરી ઓકે તો હું એમાં જાજુ બોલવું મારા માટે યોગ્ય નથી મારી પાસે જ્ઞાનની કમી છે સર આપડે સિલેબસમાં એ બી આવશે મતલબ જીપીએસ સિલેબસમાં એ હોય છે નથી સિલેબસમાં નથી હોત તો તો મયુરને જબરદસ્ત આવડતું હોત ઓકે છોડો પોઈન્ટ નંબર 2 યા પોઈન્ટ નંબર 3 યસ જે આવતું હોય તે હા 2 આવશે

જોકે જૈન ધર્મ એ સ્વીકારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ હોય છે એ સ્વીકારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ હોય છે પરંતુ જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન સ્ટેટસ પરંતુ જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન તીર્થંકર થી નીચે રખાયું છે સમથિંગ લેસ ધેન તીર્થંકર તીર્થંકર થી નીચે રખાયું છે સમજી રહ્યા છો ઈશ્વરનો વિચાર સ્વીકારે છે પરંતુ ઈશ્વરની સર્વોચ્ચતા નહીં સર્વોચ્ચતા કોની છે જૈન ધર્મમાં સીધો જવાબ છે તીર્થંકર ની સર્વોચ્ચતા છે અને એટલે પછી ઈશ્વર એની સેવામાં હોય છે જૈન ફિલોસોફી માને છે કે તીર્થંકર પદના માધ્યમથી વ્યક્તિ એટલી ઊંચાઈ હાંસલ કરી લે છે કે એ ભગવાન થી પણ ઊંચો થઈ જાય અને સ્વયં ભગવાન એની સેવામાં આવી જાય એવું એમનું કહેવાનો આશય છે પોઈન્ટ નંબર થ્રી જૈન ધર્મ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવે છે આત્માના સાઉલ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવે છે તથા આત્માને અમર માને છે અહીંયા જો એ હિન્દુ ફિલોસોફી સાથે ક્યાંક જોડાઈ જાય તથા આત્માને અમર માને પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે રીબર્થ થાય છે પુનર્જન્મમાં માં વિશ્વાસ કરે છે નેક્સ્ટ જૈન દર્શન જૈન જૈન ફિલોસોફી દર્શન અનેકાંતવાદ પર આધારિત છે અંગ્રેજીમાં અને અનેકાંતવાદ જ લખાય अनेकांतवाद तो पर आधारित है अनेकांतवाद तो ने सियादवाद अथवा सप्तभंगी नहीं अथवा જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત પણ કહે છે વિચારધારા એક જ છે સિદ્ધાંત એક જ છે નામ છે નો અનેકાંતવાદ એના બીજા ત્રણ સમાનાર્થી છે અનેકાંતવાદ નહીં સ્યાદવાદ સપ્તભંગી નહીં અથવા જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત પણ કહે છે થિયરી ઓફ રિલેટિવિટી ઓફ નોલેજ

અને કાંતવાદ એ દર્શાવે છે કે પૂર્ણ સત્યનું જ્ઞાન અથવા પૂર્ણ જ્ઞાન ફક્ત કેવલ્યને જ પ્રાપ્ત હોય છે કેવલ્ય કોણ છે તીર્થંકરો અને બીજા જે લોકો મોક્ષ મળી જાય હોય કેવલ્ય પદ મળી ગયું હોય જૈન ધર્મમાં એને પૂર્ણ જ્ઞાન ફક્ત કેવલ્ય હોય છે તથા અન્ય તમામ લોકો આપણે બધા આવી કે તમે હું અપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે અધૂરું છે આપણી પાસે

કોઈપણ વ્યક્તિ એ કોઈ પણ બાબત ઉપર નિશ્ચિત સત્ય હોવાનો દાવો ન કરવો જોઈએ નિશ્ચિત સત્ય હોવાનો દાવો ન કરવો જોઈએ અન્યથાને દરેક વ્યક્તિએ प्रत्येक व्यक्ति ये પોતાનો વિચાર એ રીતે રજુ કરવા જોઈએ પોતાનો વિચાર એ રીતે રજુ કરવા જોઈએ કે જે થી સંભવિત સત્ય રજુ થઈ શકે પ્રોબેબલી આ સાચું છે એમ સંભવિત સત્ય રજૂ થઈ શકે સ્યાદવાદ એટલે સાત વિધાન છે કદાચ ખબર નહી નથી કદાચ ખબર નહીં છે કે નથી કદાચ ખબર નહીં આવા ત્રણ મેં સેન્ટેન્સ બોલા આવા કુલ સાત સેન્ટેન્સ આવે અને ક્યાંય પૂર્ણ સત્ય હોવાનો કોઈ દાવો નહીં અને એટલે કદાચ શબ્દ સાયદ પરહેપ્સ એ લોકો લગાડે અને આપણી ભાષા આપણી રજૂઆત આપણી બોલી ને યથાશક્ય સંયમશીલ અને વિનમ્ર બનાવવી હોય તો આપણે નિશ્ચિતપણે અનેકાંતવાદના આ વિચારને સ્વીકારવો જોઈએ એનાથી આપણું બોલવા લખવામાં અને જોવામાં બહુ જબરદસ્ત મારા છોકરાઓ ઇફેક્ટિવનેસ આવશે આપણી કે આપણે જે બોલ્યા હશું એને નકારવા નકારનારા ઘટતા જશે ને લોકો આપણો વિશ્વાસ કરતા જશે હું એક એક્ઝામ્પલ જ્યારે ઓફલાઈન બે ચાલતી હોય ત્યારે હું આપતો હોઉં છું કે ભાઈ કોઈ વિદ્યાર્થી મારા ક્લાસરૂમમાં બેઠો છે લેક્ચર અટેન્ડ કરી રહ્યો છે અને મારો ગ્લાસ પાણીનો ગ્લાસ અડધો ભરેલો મારા ટેબલ ઉપર મારા પોડિયમ ઉપર રાખેલો છે જે બધાને દેખાય છે એને પણ દેખાયો છે અને એ વિદ્યાર્થી લેક્ચર દરમિયાન જ મને કહે છે સર બે મિનિટનો બ્રેક જોયે છે મારે કામ છે હું આવું અને એ લેક્ચરના ક્લાસરૂમમાંથી બહાર નીકળે છે બે મિનિટ માટે જેવો બહાર નીકળે છે હાર્દિક એને પ્રશ્ન પૂછે છે કે સરનો ગ્લાસ ભરેલો છે કે ખાલી તો ઓલો જવાબ આપે છે જે વિદ્યાર્થી બહાર નીકળ્યો તો એ કે અડધો ભરેલો છે હવે બન્યું એવું કોન્સિડન્સ કે બહાર અડધો ભરેલો ગ્લાસ પાણીનો જે હતો એ મેં પી લીધો અને ગ્લાસ ખાલી થઈ ગયો હવે હાર્દિક વિદ્યાર્થીની વાત ઉપર વિશ્વાસ રહેતો નથી અને એ ક્લાસરૂમ ની અંદર દરવાજો ખોલીને ચેક કરવા આવે છે કે આ ગ્લાસ ખાલી છે કે ભરેલો તો જુએ છે કે ગ્લાસ ખાલી છે તરત જ એ વિદ્યાર્થી ઉપર શંકા જાય છે કે ઓલા વિદ્યાર્થી મને શા માટે ખોટું બોલ્યો શા માટે ખોટું કીધું કે ગ્લાસ અડધો ભરેલો છે શું એ વિદ્યાર્થી ખોટું બોલ્યો તો નહી તો હાર્દિક ને અત્યારે એ વિદ્યાર્થી ખોટો છે એવું લાગે છે એમાં હાર્દિક ખોટો છે નહી તો સત્ય શું છે તો કે સત્ય એ વિદ્યાર્થી ના બોલવામાં જે શબ્દો ઉપયોગ થયો ને એ સત્ય ન હતો એને એવું બોલવું જોઈતું હતું એ વિદ્યાર્થી એ બહાર નીકળતા સમયે જયારે હાર્દિકે પૂછ્યું ત્યારે એમ કેવું જોઈતું હતું કે ભાઈ હું બહાર નીકળો ને ત્યારે અડધો ગ્લાસ ભરેલો હતો પછી ખબર નથી પછી ખબર નથી કે શું થયું પરંતુ એને સીધો નિર્ણય આપી દીધો કે ના સર ગ્લાસ અડધો ભરેલો છે પાણીનો કહેવાનો આશય છે કે તમે જયારે બોલો છો ત્યારે તમે આટલી સૂક્ષ્મ સ્તરીય એક્યુરસી રાખવાની કોશિશ કરો કારણ કે વિદ્યાર્થી એમ જ બોલવું એ જ સાચું હતું કે હું બહાર નીકળો ત્યારે અડધો ભરેલો ગ્લાસ હતો પછી ખબર નથી ભાઈ તો હાર્દિક અંદર આવત તેને જોવા મળત કે યસ ખાલી છે તો એનો અર્થ હાર્દિક હવે એ તારણ લેત જો એ વિદ્યાર્થી એવું કીધું હોત તો કે ભાઈ આ બહાર નીકળો હશે ને સારે પાણી પીધું હશે રાઈટ તો તમે હું બોલવામાં વધુ સંયમી અને વધુ પરફેક્ટ બની શકીશું

વિચાર કહું છું મારી પાસે કોઈ એવા નક્કર પુરાવા નથી મેં એટલે જ કીધું એવું લાગે છે બની શકે એવું સાચે ના હોય પછી હું એવો બીજો શબ્દ એવું માની શકાય કે રાજ્યપાલ પોતાની ભૂમિકા નિષ્પક્ષ રીતે ભજવી શક્યા નથી માની શકાય લાગે છે કહી શકાય ધારણા બાંધી શકાય ત્યાં શું છે યા તમે જ્યારે બોલો છો ને એમાં જ તમે કહો છો કે હું પૂર્ણ સત્ય દાવો નહીં કરતો આ તો મને ફીલ થાય છે મને લાગે જયારે આપણે કેવું કરતા હોઈએ ખબર છે આપણું ઇન્ટેન્શન નથી હોતું કે આપણે ખોટું બોલવું છે બટ આપણી વાક્ય રચના એવી હોય છે આપણું સેન્ટેન્સ મેકિંગ એવું હોય છે કે આપણે ખોટા સિદ્ધ થતા હોઈએ છીએ તો અહીંયાથી જ બોલવામાં સંયમ અને વિનમ્રતા આવે કે વિચારીને બોલો ખરેખર તમે શું કહેવા માંગો છો એ જ પ્રકારના તમે શબ્દો પસંદ કર્યા શબ્દ કંઈક જ પસંદ કરી લીધા છે બરાબર સમજાઈ રહ્યું છે નવો પોઈન્ટ લઈએ ભાઈ બેનો આ પ્રકારના દર્શનના આધારે જૈન ધર્મમાં પાંચ મહાવ્રત પાંચ મહાવ્રત તથા તથા ત્રણ સોરી ત્રણ ની ત્રિરત્ન જૈન ધર્મમાં પાંચ મહાવ્રત તથા ત્રિરત્ન રજૂ થયા છે રજૂ થયા છે એ બી સી સોરી ક્ષમા કરજો ચિત્ર બનાવીશું આવી રીતના

એવા પુરુષને શ્રાવિકૃત બૌદ્ધ ધર્મના પણ ત્રિરત્ન કરેલા જેમાં આપણે શીખ્યા હતા બુદ્ધ ધમ્મ અને સંઘ ત્રણ ત્રિરત્ન છે અહિયાં એવું નથી અહીંયા અલગ છે સમ્યક જ્ઞાન

सम्यक એટલે શું સમ્યક જ્ઞાન સમજે મતલબ ઉચિત આપણે કહી સકીએ એપ્રોપ્રિયેટ નો વધુ ન ઓછું ઓકે આ પહેલું લીધું આપણે અસત્ય ન બોલવું બીજું અહિંસા ત્રીજું અપરિગ્રહ અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો નંબર આ ચાર કોણે આપ્યા તો કે પાર્શ્વનાથ ભગવાને આપ્યા અને પાંચમું છે બ્રહ્મચર્ય કોણે આપ્યું के okay, महावीर हैं आपके चौबीस मात्र धन समझाई रिया से लखाई क्यों बजाई ने मेन पॉइंट लाइन में नवो पॉइंट

ઓર્નામેન્ટ નો સંગ્રહ કરીએ છીએ કેટલી બધી બાબતોનો સંગ્રહ કરીએ છીએ અને તમે જો નાનપણથી એક વૃત્તિ તમારા મારા વ્યક્તિત્વમાં રહી પેલા પેલા રમકડા ભેગા કરતા હતા હવે પૈસા ભેગા કરીએ સર આપણે સર ચોરી ના કરવી અને અસ્તે ના કહેવાય સર અસ્તે પણ કહેવાય યુ આર રાઈટ અચોરીય પણ કહેવાય

એનું તમને એક ઉદાહરણ આપું કે તમે કદાચ નવા નવા જીપીએસસી ના તૈયારીના ફિલ્ડમાં આવ્યા હશો જે તમારા ગ્રુપમાં એક વર્ષ દોઢ વર્ષ છ મહિના જૂના હશે ને એને પૂછજો એને કેટલું બધું મટીરિયલ ભેગું કરી છે કેટલી બધી બુક્સ મટીરિયલ આ ક્લાસનું તે ક્લાસનું ફલાણું ઢીકણું ભેગું કરી રાખ્યું છે હરામ જોઈ છોકરાએ એક પણ મટીરિયલ ને સંપૂર્ણપણે ત્રણ વખત વાંચ્યું હોય તો ગેરંટીડ વાત એ નહીં વાંચ્યું હોય પણ બિલકુલ સાચી વાત છે પરિગ્રહ મારી વૃત્તિ છે અને આ વૃત્તિ ની વિરુદ્ધ વિપ્લવ છે જૈન ધર્મ અને એટલે મારા છોકરાઓ જૈન સાધુ હોય ને એનું એ વિચરણશીલ અવસ્થામાં હોય એને પૈસા રાખવાનો અધિકાર નહીં એના હાથમાં પૈસા ન હોય પૈસાને ટચ ન કરે જૈન સાધુ હોય એની પાસે ભોજન ન હોય એને જે તે સમયે ભિક્ષા માગીને જ ખાવું પડશે એની પાસે કોઈ ભોજન નહી હોય કોઈ વસ્તુનો સંગ્રહ નહી કરવાનો અને એ વાત અપરિગ્રહ નો સિદ્ધાંત એક પ્રકારની એવી ફકીરીની ચરમસીમા છે ફકીરી એટલે સાવ ગરીબ કઈ નથી યાર જીસ દિન કિસી હાથ સે પાણી પીતે દેખાઉન કમંડલ ભી છોડ દિયા સમજાય છે તો આવતા હોય કે કોઈ વ્યક્તિ જૈન સમુદાયનો કોઈ વ્યક્તિ સાધુ બને તો એ પૈસા અને સોના મોહર ને બધું લૂંટાવતો હોય એનો વરઘોડો નીકળો હોય અને બધું લૂંટાવી રહ્યો હોય મતલબ છે છોકરાઓ

અને એટલે એક જૈન સાધુનું જીવન મને લાગે છે કદાચ મારો અભ્યાસ સીમિત હોય તો ક્ષમા કરજો વળી પાછો સ્યાદવાદનો આદર્શ સ્વીકારીને સંભવિત સત્ય બોલીશ ખોટો કોઈ દાવો નહીં કરું સંપૂર્ણતાનો હું તીર્થંકર છું નહીં તીર્થંકરનું અનુસરણ કરનારો છું તો મારા ભાઈ બહેનો હું એવું માનું છું કે સૌથી કઠોર જીવન કોઈ જીવે છે આ પૃથ્વી ઉપર બધી વસ્તુઓ હોવા છતાં ગરીબીના કારણે જીવતો હોય તો મજબૂરી છે બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં સૌથી કઠોર જીવન જે જીવે છે જૈન સાધુ અને સાધ્વી છે એનાથી વધુ કઠોર ધર્મ મને તો કમસે કમ જોવા નહીં મળ્યો કે એ લોકોને વાળ ઉતારવા હોય ને તો એના માટે કાતર કે બ્લેડ નો ઉપયોગ ન કરી શકે વાળ ખેંચવા પડે અને આ બધું જ આટલી કઠોરતા ની જે વ્યવસ્થા મહાવીર સ્વામી અપનાવી છે એનો એક જ ઉદ્દેશ છે કે એક વાંદરું બહાર બેઠું છે જેને આપણે કંટ્રોલમાં લેવું છે માટે કાયાને કાયાને કષ્ટ આપું છું કાયા એટલે હ્યુમન બોડી અને કાયા ને આપી મનને ને અહેસાસ કરાવી દેવો છે કે મન તું જે ચાહે છે એ નહીં હું જે ચાહું છું એ તારે કરવાનું છે અને એ દ્રષ્ટિથી જ મારા ભાઈ બહેનો જૈન ધર્મના આ પાંચ મહાવ્રત ને જોવા જોઈએ કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન સર હા સર તમે આગળ જે લખાયું ને કે શ્વેતાંબર સંપ્રદાય તો સર એ સંપ્રદાય કઈ રીતના અલગ પડ્યા આપણો નવો ટોપિક રહેશે મારી બેન જનામસે જૈન ધર્મોનો વિકાસ અને જૈન સાહિત્ય જેમ બૌદ્ધ ધર્મોનો વિકાસ અને સાહિત્ય કરેલું ને હિન્દિયાન માયાન કેલે તાને બેટા ઓકે સર હૌસે આપળા અભ્યાસમાં હૌસે અત્યારે ફિલોસોફી બની છે ઓકે ઓર તો કોઈ પ્રશ્ન નથી હા બેટા સર એ દિગંબર એ શ્વેતાંબર એનો મને સંભળાતું નહીં મને સંભળાતું નહીં બરાબર દિગંબર શ્વેતાંબર જે તમે કીધું જૈન

અને એટલે જૈન ધર્મ બે વિભાગમાં તૂટી ગયો ઓકે આગળ વધીએ નવો પોઈન્ટ લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં જૈન ધર્મ કઠોરતા કઠોરતા એને આપણે કાઉન્સમાં લખી શકીએ કઠોર અનુશાસન હાઈલી ડિસિપ્લિન કઠોરતા અને કાયા ક્લેશ વિશેષ મહત્વ આપે છે કાયા ક્લેશ એટલે તમારા શરીરને તમારે કષ્ટ આપવું એ કાયા ક્લેશ કહેવાય ઉપવાસ કરી લીધા ભૂખ લાગી છે પરંતુ નથી ખાવું કાયા ક્લેશ છે હે ને બસમાં જઈ શકાય છે પરંતુ ચાલીને જવું છે કાયા ક્લેશ છે નિંદર આવી રહી છે તે છતાં સાધનામાં જ બેઠવું છે કાયા ક્લેશ છે શરીરને કષ્ટ આપીએ છીએ ઓકે જૈન ધર્મ કઠોરતા અને કાયા ક્લેશ ને વિશેષ મહત્વ આપે છે સંયમ ત્યાગ અને અને ક્ષમાના આદર્શો ક્ષમાના આદર્શો પ્રાપ્ત કરવા માટે તેઓ અહિંસા ને એક સર્વોચ્ચ લક્ષ્ય બનાવે છે તેઓ અહિંસાને એક સર્વોચ્ચ લક્ષ્ય બનાવે છે કાયા માધ્યમથી અહિંસાના પાલનનો પ્રયત્ન થાય છે અહિંસાના ના પાલન નો પ્રયત્ન થાય છે આવા સંયમ અને અહિંસા ને ધ્યાને રાખીને જાવીરે આવા સંયમ અને અહિંસાને ધ્યાને રાખીને જ મહાવીરે જૈન ધર્મમાં વસ્ત્ર ત્યાગની પરંપરા શરૂ કરી એ જ દિગંબર છો કામ નહીં પહેરવાના વસ્ત્ર ધારણ નહીં કરવાના વસ્ત્ર ત્યાગની પરંપરા શરૂ કરી મતલબ મહાવીરે જૈન ધર્મમાં શું નવું રજૂ કર્યું તો બે બાબત નંબર વન બ્રહ્મચર્ય નું મહાવ્રત નંબર ટુ વસ્ત્ર ત્યાગ આનો બીજો અર્થ એ થાય કે ત્રેવીસ તીર્થંકર સુધીના તીર્થંકરોએ વસ્ત્ર ત્યાગ નતો કર્યો વસ્ત્ર ત્યાગની પરંપરાનો પ્રારંભ મહાવીરથી થાય છે અને મહાવીરનો મહાવીર આપે છે કે સંયમ ને એની ચરમસી તમારે જો એપસ્ટીન ને લઈ જવું છે એપસ્ટીનન્સ સંયમ તો તમારે વસ્ત્ર ત્યાગ પણ કરી દેવો જોઈએ અને સ્વયં મહાવીરે વસ્ત્ર ત્યાગ કર્યો ભાઈ બહેનો મહાવીર નો વસ્ત્ર ત્યાગ જ્યારે પણ હું ભણાવું તો હું છું તમે જે વય અવસ્થામાં છો એના સંદર્ભમાં વિચાર કદાચ આપ સૌને તફાવત કરવામાં ઉપયોગી થઈ શકે ડિફરન્સ કરવામાં ઉપયોગી થઈ શકે મહાવીર નો વસ્ત્ર ત્યાગ પારદર્શકતા ટ્રાન્સપેરન્સી ની ચરમસી માં છે મહાવીર જેવા અંદર એવા બહાર મહાવીર નો વસ્ત્ર ત્યાગ નગ્નતા નથી એને કે ન્યુડિટી ના કહી આ પૂનમ પાંડે કે મલ્લિકા સેરાવત પેલી ગહેના વસિષ્ઠ જે બધી આ રાજકુંદ્રહારે જોડાયેલી હતી નગ્નતા છે ન્યુડિટી છે ઓપ્શનિટી છે કેસ ચાલશે દિગંબર સાધુ પણ વસ્ત્ર ત્યાગ કરે છે નગ્નતા નથી પારદર્શકતા છે ડિફરન્સ બિટવીન ટ્રાન્સપેરન્સી એન્ડ ન્યુડિટી તો ઇન્ડિયન ફિલોસોફીમાં જૈન ફિલોસોફી ટ્રાન્સપેરન્સી ને એક નવી જ હાઈટ પ્રદાન કરે છે ઇન્ડિયન ફિલોસોફીમાં જૈન ફિલોસોફી નોન વાયોલેન્સ ને એક નવી જ હાઈટ પ્રદાન કરે છે જે આપણે જૈન ધર્મ પાસેથી શીખીએ મેન્સમાં તમે મારી સાથે આવશો તો આપણે એથિક્સ ભણીશું એથિક્સની અંતર્ગત એક શબ્દ આવે છે જે સિવિલ સર્વિસ વેલ્યુ કહેવામાં આવે સિવિલ સર્વિસ આઈડિયલ પણ છે વેલ્યુ નામ છે ઇન્ટેગ્રિટી ઓફ ધ પર્સનાલિટી ગુજરાતી ભાષામાં એને સત્યનિષ્ઠા કહેવાય કે વિચારોના સ્તરે જે તમે વિચારો છો જેવા તમે છો એવું જ તમારું વાણી અને વર્તન હોય એ જ છે મૂલ્યની ગુણની અભિવ્યક્તિનું એક સર્વોત્તમ ઉદાહરણ મહાવીર પોતે છે મારા છોકરા નેક્સ્ટ પોઈન્ટ કંટાળો તો નહીં આવી રહ્યો મારી વાતો કે સાહેબ

જૈન ધર્મનું સર્વોચ્ચ લક્ષ્ય મોક્ષ ની પ્રાપ્તિ છે કર્મ આત્મા થી જોડાઈ જાય કર્મ અલ્પ વિરામ આત્મા થી જોડાઈ જાય ત્યારે જ આત્મા બંધનમાં આવે છે ત્યારે જ આત્મા બંધનમાં આવે છે અને આવા બંધનોથી એ આત્મા જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાય છે અને આવા બંધનોથી આત્મા જન્મ ચક્ર માં આ દ્રષ્ટિથી જૈન ધર્મમાં મોક્ષ નો અર્થ છે આ દ્રષ્ટિથી જૈન ધર્મમાં મોક્ષ નો અર્થ છે અર્થ છે એવી સ્થિતિ કે જેમાં કર્મ જેમાં કર્મ કોમાં આત્માથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા હોય આત્માથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા હોય આવી આત્મા બંધન મુક્ત હોય છે એટલે કે આવી આત્મા બંધન મુક્ત હોય છે કારણ કે કર્મનું બંધન રહ્યું નહીં હવે આવી આત્મા બંધન મુક્ત હોય છે એટલે કે તેને મોક્ષ સંમડી ગયો હોય છે એટલે કે તેને મોક્ષ મળી ગયો હોય છે જે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે પ્રાપ્તિ થાય છે અંગ્રેજીમાં પણ આમ જ લખાશે અનંત ચતુષ્ટય ની પ્રાપ્તિ થાય છે એટલે કે ચાર મોટી મોટી બાબતો એને પ્રાપ્ત થઈ જાય એમ અનંતુષ્ટય ની પ્રાપ્તિ થાય છે કોઈ વ્યક્તિ કે આત્માની કોઈ વ્યક્તિ કે આત્માની કર્મથી અલગ થવાની પ્રક્રિયા કર્મ છોડ દેશો તો તમે મોક્ષ મેળવશો તો કર્મથી અલગ થવાની પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં તબક્કા એટલે સ્ટેજીસ જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે આવા તબક્કા સ્ટેજીસ નીચે પ્રમાણે છે આવા તબક્કા નીચે પ્રમાણે છે

ગીતામાં કૃષ્ણ કહે છે કે કર્મ નિષ્કામ ભાવના નિષ્કામ કર્મ નો કન્સેપ્ટ રજૂ કર્યો જે બતાવે છે કે હું મારા કર્તવ્ય નું પાલન વગર કોઈ મોહ કે અપેક્ષા વગર કરું છું મને કોઈ અપેક્ષા નથી હું આ જૈનિઝમ અત્યારે ભણાવી રહ્યો છું

સફળ થયા કે ન થયા કોઈ મતલબ નહીં હું ફક્ત અહીંયા બેટા ભણાવી રહ્યો છું નિષ્ઠા પૂરી શક્તિ પૂરા જેટલું મારી પાસે જ્ઞાન ઉપલબ્ધ છે એ તમામ જ્ઞાનના માધ્યમથી કોઈ વિદ્યાર્થી એ જ્ઞાનને સંપૂર્ણપણે આત્મસાત કરી ત્વરિત કોઈ વિદ્યાર્થી એ જ્ઞાનને આત્મસાત કરવામાં થોડો વધારે સમય લે છે અને એને થોડી મોડી સફળતા મળે છે અસફળ કોઈ નહીં થતું સિવાય કે વિદ્યાર્થી પોતે જ હટી જાય તો જે હટનારો છે એના માટે એ જવાબદાર છે નિષ્કામ નથી એ લોકો તેમજ માને છે કર્મ છે તો ફળ છે ફળ છે તો બંધન છે બંધન છે એ જ ખરાબ સ્થિતિ છે અને બંધનોથી મુક્ત થવું જ તો કર્મથી મુક્ત થવું પડશે અને કર્મથી મુક્ત થવું છે તો કઠોર કાયા ક્લેશ અપનાવો તમે તમારી જાતને એવા કષ્ટ આપો કે પૂર્વ જન્મના અને વર્તમાન જન્મના જેટલા પણ તમારા કર્મ છે એ કર્મથી ઉભા થતા તમામ કષ્ટ તમને મળી જાય અને એ કષ્ટ ભોગવી લીધા એટલે તમે કર્મ મુક્ત થતા જાઓ છો જેમ જેમ તમે કષ્ટ ભોગવો છો તેમ તેમ તમે તમારા પાપ કર્મોથી મુક્ત થઈ રહ્યા છો આ પ્રાયશ્ચિતની પ્રક્રિયા છે

આત્મા તરફ પ્રવાહ થવો પ્રવાહ થવાની અવસ્થા અવસ્થા એટલે કર્મ નો આત્મા તરફ પ્રવાહ થવાની અવસ્થા એટલે આપણે જુદા જુદા કર્મ ને આપણી તરફ બોલાવીએ હું તમને એક પ્રશ્ન પૂછું ભાઈ તમારે ગવર્મેન્ટ જોબ માં લાગવું જ હા ભાઈ તમારે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનવું છે હા ભાઈ તમે ડીવાયએસપી બની જશો ભાઈ તમે કાર ખરીદવા માંગો છો હા તમે મોટો બંગલો બનાવવા માંગો છો હા તમારે મર્સિડીઝ ખરીદવી છે હા તમારે ફોરેન ટુર કરવી છે હા અરે મારા વાલા તમે ને હું તો એકદમ આશ્રમ અવસ્થામાં છીએ તમામ પ્રકારના કર્મોને નિમંત્રણ આપી રહ્યા છે આવો મારા દીકરાઓ આને જ તો આપણે સફળતા માનીએ છીએ અને આ સફળતાને મહાવીર કહે છે આ સૌથી મોટી અસફળતા છે કારણ કારણ કે તમારી મુક્તિ તમારી સંપૂર્ણ મુક્તિમાં આ જ તત્વો બાધક છે અવસ્થામાં જ આખી દુનિયાના તમામ લોકો આવી જાય અને એના અમુક અપવાદો હોય છે જે બીજી અવસ્થામાં આવે બીજી અવસ્થામાં ક્યારે પ્રવેશ થાય તો કે કોઈ વ્યક્તિ જયારે જૈન સાધુ બને ને કોઈ છોકરી હોય તો જૈન સાધવી બને तो एनी बिजी अवस्था शुरू થાય ધેટ મીન્સ સમવર અવસ્થા જ્યારે કર્મનો પ્રવાહ ફ્લો કર્મનો પ્રવાહ આત્મા તરફ આવતો અટકી જાય

ફોરેન ટુર કરવી છે નહી કર્મનો નો આત્મા તરફ આવતો પ્રવાહ અટકાવી દેવો સંવર અવસ્થા છે નંબર સી ફંડામેન્ટલ નોલેજ છે જૈન રિલિજન નું નિર્જરા ત્રીજી અવસ્થા છે નિર્જરા આપણને પ્રશ્ન આવા આવશે જૈન ધર્મમાં નિર્જરા એટલે શું તો પછી એના ઓપ્શન હશે ઓકે એ રીતના તમને યાદ રાખવાનું છે નિર્જરા લખો ડેસ કરીને આ એવી અવસ્થા છે કે જેમાં આ એવી અવસ્થા છે કે જેમાં પહેલાના કર્મો પણ નાશ થવા લાગે છે એનું પણ ફળ ભોગવી લ્યો બધા કષ્ટ લઈ લીધા પહેલાના કર્મો પણ નાશ થવો એટલે સમાપ્ત થવા નાશ ન સમજાતું હોય છે એટલે ઓલો સાધુ પછી જે સંયમનું જીવન જીવે છે ને ઓલા પાંચ મહાવ્રતનું પાલન કરે જ ને એમાં એ કષ્ટ ભોગવે છે એની ઈચ્છાઓને મારે જ અને એ રીતના એ ઈચ્છાઓને મારતા મારવાથી એને જે કષ્ટ મળી રહ્યું છે એ કષ્ટથી એના તમામ કર્મ ધોવાઈ રહ્યા છે निर्जरा अवस्था में पहुंची गयो छे व्यक्ति डी, चौथी अवस्था द ग्रेट स्टेज इन जैनिज्म कैवल्य कैवल्य जारे व्यक्ति ना तमाम कर्म तेनी आत्मा थी संपूर्ण पणे अलग थी जाए जारे व्यक्ति ना कम, तमाम कर्म તેની આત્માથી સંપૂર્ણપણે અલગ થઈ જાય તો તેને કેવલ્યની અવસ્થા કહે છે અને એ વ્યક્તિ અને એ આત્માને અને એ આત્માને સંપૂર્ણ મોક્ષ મળી જાય છે મહાવીરનું એક નામ કેવલ્ય છે

નથી કરી રહ્યો ઓકે મારા ભાઈ બહેનો આ ટોપિક અહીંયા પૂર્ણ કરશું નામ હતું જૈન ધર્મનું દર્શન